ભરૂચના લિંક રોડ પર નગરપાલિકાના ટેન્કરની અડફેટે બે માસૂમ વિદ્યાર્થીઓના મોતપાત તંત્ર દ્વારા સ્થાનિકોની માંગણીને ધ્યાને લઈ સ્પીડ બ્રેકર બનાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ભરૂચના લિંક રોડ પર નગરપાલિકાની ડ્રેનેજ ટેન્કરની અડફેટે બે વિદ્યાર્થીઓ મોતને ભેટતા લોકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે રવિવારે લિંક રોડ પર શંગુદેરી પાસે સ્થાનિકોએ રસ્તા પર ઉતરી આવી ચક્કાચમ કરી ચોવીસ કલાકમાં સ્પીડ બ્રેકર બનાવવાની માંગણી કરી અને તેમનો કરાઈ તો વધુ ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી આ બનાવ બાદ ફાટી નીકળેલ લોકોના આક્રોશને પારખી ગયેલ તંત્ર દ્વારા સોમવારે સવારમાં સ્પીડ બ્રેકર બનાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ બાબતે પાલિકા કારોબારી અધ્યક્ષ નરેશભાઈ સુથારાવાલાએ આ દુઃખદ ઘટના બાબતે દુઃખ વ્યક્ત કરવા સાથે આ અંગે આર એન આ પૂરે પણ અમે સ્પીડ બ્રેકર બનાવવા રજૂઆત કરી હતી પરંતુ કાર્યવાહી થઈ ન હતી બે દિવસ પહેલા બે બાળકોનું એક્સિડન્ટમાં દુઃખદ અવસાન થયું હતું એ દુઃખને અમને ખૂબ જ લાગણી છે ખરેખર એ દુઃખદ ઘટના બની છે એને અમે ભગવાન એમને શાંતિ આપે એવી દુઃખમય અમે વ્યક્ત કરીએ છીએ પરંતુ અમે આર એન બીનો જે અહીંયા આગળ બમ્ફર બનાવવામાં આવે છે એ અમે આર એન બીને આગળ પણ કહ્યું હતું પરંતુ કાલે આ બનાવ બનવાથી અમારા માન્ય ધારાસભ્યશ્રી માન્ય પ્રમુખશ્રી તેમજ અમારી નગર અમારી જે ટીમ છે નગરપાલિકાની તેમજ અન્ય સ્થાનિક લોકો સાથે મળીને આર એન બીમાં રજૂઆત કરીને આજે તાત્કાલિક એનું બમ્ફર બનાવીને નિરાકરણ કરીએ છીએ નગરપાલિકા આજ રીતે ભરૂચના અન્ય સ્થળો પર પણ આ જ રીતે જરૂરિયાત હોય ત્યાં સ્પીડ બ્રેકર મૂકવા માટે પણ જરૂરી કાર્યવાહી બનતી તરાઈ કરે તે જરૂરી છે